રફતાર પકડાઈ છે તેમાં આપણે બતાવીશું કે દેશમાં શું સ્થિતિ છે, કયા કયા રાજ્યો એવા છે કે જ્યાં વરસાદની એન્ટ્રી થોડા જ સમયની અંદર થઈ જશે, થોડા સમયની અંદર એટલે ગણતરીના દિવસોની અંદર અંદર, કારણ કે ચોમાસું વહેલું બેઠું છે. ત્યારે આપ જોઈ શકો છો ગુજરાતના દ્વારે ચોમાસું છે, એ સિવાય આપ મહારાષ્ટ્ર જુઓ, સાઉથમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળથી શરૂઆત થઈ, ત્યારબાદ કર્ણાટક જુઓ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, આટલા રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે અને હવે ગુજરાતના દ્વારે દસ્તક દેવા માટે તૈયાર છે. ગઈકાલથી જ ગુજરાતનું વાતાવરણ બદલાવાનું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને મધ્ય ઝોનમાં, અમદાવાદ જેવા શહેરોમાં લોકોએ વરસાદનો અનુભવ પણ કર્યો. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. એટલે આપ જોશો 6 રાજ્યોમાં તો વરસાદ વિધિવત રીતે આવી ગયો છે અને હવે ત્યાંથી તે ગુજરાત તરફ આવી રહ્યું છે ચોમાસું. એટલે આવનારા 1-2 દિવસની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જશે. ગરમીથી જે ત્રસ્ત હતી પ્રજા તેને ચોક્કસ રાહત મળશે અને હવે વરસાદના દિવસોની શરૂઆત આવનારા 1-2 દિવસની અંદર સત્તાવાર રીતે વિધિવત રીતે થઈ જશે. વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે પણ આપને બતાવીએ, કારણ કે દિવસ પ્રમાણે ક્યાં કઈ જગ્યાએ વરસાદ રહેશે ગુજરાતમાં તે જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે. એટલે આપને અંદાજ આવે કે આપના વિસ્તારમાં આખરે વરસાદ ક્યારે આવવાનો છે. અલગ અલગ ઝોનની વાત કરીશું. તારીખ 11 જૂનની જો વાત કરવામાં આવે તો 11 જૂનમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આપ જુઓ બિગ સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો તે 11 જૂનમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ. એ સિવાય સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે અને દક્ષિણની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દક્ષિણમાં નવસારી અને વલસાડ, આટલી જગ્યાએ વરસાદ 11મી તારીખે પડી શકે છે જે આગાહી કરવામાં આવી છે. એટલે આપ જો આમાંથી કોઈ વિસ્તારમાં રહેતા હો તો પછી આપના ત્યાં વરસાદ 11મી તારીખે આવવાના પૂરેપૂરા એંધાણ છે. તો 12 જૂનની જો આગાહીની વાત કરવામાં આવે જે હવામાન વિભાગ કહી રહ્યું છે તે મુજબ દક્ષિણમાં જુઓ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત અને નર્મદા, એટલે 12મી તારીખ છે. અને એ સિવાય સૌરાષ્ટ્રમાં 2 ઝોનમાં છે. એટલે આપ અમરેલી અને ભાવનગર જોઈ રહ્યા છો અહીં, તો આ 2 જગ્યાએ વરસાદ રહેશે અને દક્ષિણમાં મુખ્યત્વે 12 જૂને વધારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારબાદ જો અલગ અલગ દિવસની વાત કરવામાં આવે, કારણ કે 11 તારીખે આપણે જોઈ, 12 તારીખે આપણે જોઈ, તે જ મુજબ આગામી દિવસોમાં વરસાદ રહેશે. એટલે આપ એક રાહત ચોક્કસ લઈ શકો છો કે હવે ચોમાસાની શરૂઆત વિધિવત રીતે થશે, ગરમી ઓછી થશે. એ સિવાય જગતના તાત ખેડૂત માટે પણ સારા સમાચાર, એટલા માટે કારણ કે આ વખતે 102% જેટલો વરસાદ રહી શકે છે. ભાવનગરના